ડભોઈ નગરમાં તારીખ 17 મીના રોજ વોરવાડ વિસ્તારના શાકભાજીના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો. ડભોઈ તાલુકામાં 4 કેસ કોરોનાના સાજા થઈ પરત આવ્યા બાદ 30 દિવસે કોરોનાનો વધુ એક કેસ જોવામાં આવ્યો હતો. પણ આ દર્દીને સારવાર બાદ આજે રજા આપી દેવામાં આવતા ડભોઈ તાલુકો ફરી એકવાર કોરોના મુક્ત બન્યો છે. હાલ મળતી માહિતી મુજબ આ દર્દીને વડોદરાથી રજા આપી દેવામાં આવી છે. ડભોઈ શાકભાજીના વેપારી આસિફ મોહમ્મદ સઈદ લાડવાલાનો તારીખ 17મી મેના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આસિફ શાકભાજીનો વેપારી હોય અને અવારનવાર અમદાવાદ શાકભાજી ખરીદી કરવા જતો હોય તેને અમદાવાદથી કોરોના સંક્રમણ લાગ્યું હતું. જોકે સમય જતાં તેને વડોદરા ખાતે રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તેને વડોદરા સારવાર માટે રખાયો હતો. ત્યારબાદ આજે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તે સાજો થઈ પરત ઘરે આવ્યો હતો. ડભોઈ તાલુકામાં પ્રથમ તબક્કામાં 4 કેસો આવ્યા હતા, જે દર્દીઓ 14 દિવસની સારવાર બાદ ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ ફરી 30 દિવસે એકમાત્ર કેસ ડભોઈ નગરના વોરવાડ વિસ્તારનો આશિફનો રહ્યો હતો, જે પણ આજે સાજો થઈ પરત ઘરે આવતા તે વિસ્તારના રહીશોએ પુષ્પવર્ષા કરી આવકાર્યો હતો. ડભોઈ તાલુકામાં એક પછી એક કોરોનાના દર્દીઓ સાજા થઈ ઘરે આવી જતા હવે ડભોઈમાં એક પણ કેસ બચ્યો નથી, જેથી ડભોઈ કોરોના મુક્ત બન્યું છે. ડભોઈ નગર માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે, પરંતુ હવે ડભોઈ નગરના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરે તો ડભોઈ હંમેશ માટે કોરોના મુક્ત બની રહેશે, જેથી તંત્ર દ્વારા વારંવાર અપીલ પણ કરવામાં આવી રહી છે.